બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી ખાતે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પરિવાર સાથે આવ્યા માં અંબાના દર્શને. જ્યારે સમગ્ર ભારતમાં કોરોના કારે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉન બાદ હવે અનલોકની પ્રક્રિયામાં વિવિધ ધાર્મિક સ્થળો સહિત મંદિરોને સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે માઈ ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરને પણ માઈ ભક્તો માટે નિયમો સાથે દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમના પરિવાર સાથે માં અંબાના દર્શને આવી પહોંચ્યા હતા. VVIP ગેટથી અંબાજી મંદિરમાં પ્રવેશ કરી અંબાજી મંદિરના મહારાજ દ્વારા ખેસ પહેરાવી અને સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. પૂજા અર્ચના કરી કપૂર આરતી કરી અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જે હાલમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તે નાબૂદ થાય અને ગુજરાતની પ્રજા સુખ શાંતિ અને સ્વસ્થ રહે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ અંબાજી મંદિરમાં આવેલ ગણપતિ દાદાના મંદિરે અને બટુક ભૈરવના મંદિરે દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ અને અંબાજી મંદિરના વહીવટદાર SJ ચાવડા હાજર રહ્યા હતા. ભાદરવી પૂનમના મેરા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે 3 મંત્રીઓની એક કમિટી બનાવેલ છે અને તે કમિટી વહીવટીતંત્રની સાથે રહીને લોકોના હિતમાં લોકોનું આરોગ્ય સચવાઈ રહે અને આ કોરોના વાયરસનું સંકટ વધારે ન ફેલાય તેને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર સાથે બેઠક કરી અને આગળ આવતા તહેવારો જેવા કે ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાસો અને ભાદરવી પૂનમનો મેરો જેવા તહેવારો ઉજવવા કે કેમ તે અંગેની ચર્ચા વિચારણા કર્યા બાદ કમિટી અને વહીવટીતંત્ર સાથે રહી અને નિર્ણય લેવામાં આવશે. અરવિંદ અગ્રવાલ, JDSTV, અંબાજી. વિશ્વની સૌથી સુપ્રસિદ્ધ આપણું આ અંબાજી માતાના મંદિરે આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે હું સપરિવાર મારે આજે આવ્યો છું. ઘણા સમયથી આવવું હતું, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની મહામારીના કારણે, લોકડાઉનના કારણે આપણે પ્રવાસ કરી શકતા નહોતા. આજે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ધર્મસ્થાનોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. માતાજીના ચરણોમાં પૂરી શ્રદ્ધા અને પૂરી આસ્થા સાથે પ્રાર્થના કરું છું કે આગામી દિવસોમાં આ કોરોનાની વિકટ મહામારીમાં આપણે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સંક્રમણ અટકાવવા માટે સમગ્ર કોરોના વોરિયર્સ રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે અને માતાજી આપણને એવા આશીર્વાદ આપે કે આગામી દિવસોમાં આ મહામારીમાંથી આપણને મુક્તિ મળે અને ફરી એકવાર આપણું રાજ્ય અને રાષ્ટ્ર નવા વિકાસના આયામો સર કરે. સર, ભાદરવી પૂનમના મહામેળાને લઈને આગામી દિવસોમાં ભાદરવી પૂનમ, દિવાસો, ગણપતિ, નવરાત્રી, અનેક તહેવારો આપણા સૌના શ્રદ્ધા કેન્દ્રોવાળા આવવાના છે. આ તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી એના માટે મને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એમણે 3 મંત્રીશ્રીઓની એક કમિટી બનાવી છે અને વહીવટીતંત્ર સાથે એ કમિટી મિટિંગો કરીને આગામી દિવસોમાં આ બધા જ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન વધે અને આની ઉજવણી કેવી રીતે કરી શકાય એના માટેનું મળવાના છે. પણ આ ભાદરવી પૂનમ જ્યાં 30 લાખ કરતાં વધારે લોકો આવતા હોય છે અને એના કારણે સંક્રમણ ન થાય એ આપણા સૌ માટેની ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં જ્યારે